छोटाउदेपुर उन गा में नाड़ू मौत नाड़ू बनता लोग उतरिया रोड पर बोला रामधुन वागी रही छे रामधुन वागी रहा छे ढोल नगारा लोग बोला रहा छे रामधुन आ कोई धुन नो कार्यक्रम नहीं परंतु आज लोगों नो विरोध आज लोगों की चिमकी आज जनता नो सरकार सामे मोर्चो केम के छोटाउदेपुर जिल्ला ना मोटी उन गा में जवाना रस्ते आवे एक नाड़ू मौत नु नाड़ू बनी गयु 1956 માં હેરણ કેનાલ પર બનાવેલું નાળું બિલકુલ જર્જરિત બન્યું છે અને તેની એક બાજુની પેરાફિટ ઘણા સમયથી તૂટી જતા લોકો નાળામાં ખાબકે છે અહીંથી જતા લોકોને ડર લાગી રહ્યો છે જો કોઈ વાહન ચાલક પસાર થાય અને જરા પણ ગફલત કરે તો સીધા જ નાળામાં ખાબકે કેટલાક લોકોના હાથ પગ તૂટ્યા હોવાના પણ અવારનવાર બનાવો બને છે આ અંગે અનેકવાર તંત્રને લોકોએ રજૂઆત કરી છે પરંતુ ગરીબ લોકોની વાત સાંભળવા કોઈ તૈયાર નથી ત્યારે આખા ગામના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા જ્યાં ગામના યુવાનનું મોત થયું હતું ત્યાં રામધૂન બોલાવી મૃતકની આત્માને શાંતિ મળે અને તંત્રના બહેરા કાને અવાજ પહોંચે તે માટે રામધૂન કરી વિરોધ કર્યો છોટાઉદેપુરના ખેડૂતોની ચિંતા થઈ ગઈ છે દૂર ખેડૂતોમાં છવાય છે ખુશી છોટાઉદેપુર નસવાડી સંઘેડાના સુકાતા પાકને મળ્યું છે નવજીવન ખેડૂતોનો સુકાયેલો પાક ફરી એક વખત લહેરાવા માંડ્યો છે સુકા ખેતરો ફરી લીલાછમ થવા લાગ્યા છે કેમ કે ખેડૂતોની સૌથી મોટી ચિંતા સરકારે દૂર કરી છે સંખેડા અને નસવાડી તાલુકામાં વરસાદ ખેંચાતા નર્મદાની માયનોર કેનાલમાં પાણી ચોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો સંખેડા અને નસવાડી તાલુકાના ખેડૂતોએ સોયાબીન મકાઈ અને તુવેરનું વાવેતર કર્યું વરસાદ ખેંચાતા ખેડૂતોમાં પાકને લઈ ચિંતા વ્યાપી જેથી પાણી આપવા ખેડૂતોએ માંગ કરી ખેડૂતોની માંગને લઈ તંત્ર દ્વારા આજ રોજ પાણી છોડવામાં આવતા ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર નથી મહેસાણાના વિસનગરમાં ઠાકોર સમાજે લગ્નમાં ખોટા ખર્ચા ન કરવા લીધા છે સોગંદ સમાજને સુધારવા માટે શરૂ કરી છે પહેલ આ દ્રશ્યો છે મહેસાણાના વિસનગરના આ સ્નેહ મિલન છે ઠાકોર સમાજનું તેઓ લઈ રહ્યા છે બંધારણ કડક કરવાના સોગંદ મહેસાણાના વિસનગરમાં ઠાકોર સમાજનું બંધારણ કડક કરવામાં આવ્યું લગ્ન પ્રસંગે ડીજે બંધ કરવાની જાહેરાત કરાઈ લગ્ન સમયે જુગાર રમવાની પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો આ સાથે જ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવાની જાહેરાત કરી આ સાથે વ્યસન મુક્તિ પર ભાર મૂકવામાં આવ્યો જો કોઈ પણ નિયમોને ભંગ કરશે તો તેના પાસેથી 5,000 રૂપિયાનો દંડ વસૂલાશે આ નિર્ણય 4 મેવા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા લેવામાં આવ્યો છે મહેસાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ભાજપે શરૂ કરી છે કવાયત મહેસાણામાં ચૂંટણી માટે ભાજપની સંસ પ્રક્રિયા હાથ ધરાય જિલ્લા પંચાયત તાલુકા પંચાયત પાલિકાની ચૂંટણી માટે ભાજપની સંસ પ્રક્રિયા થઈ પ્રમુખ ઉપપ્રમુખ કારોબારીની 2.5 વર્ષની ટર્મ માટે નિમણૂક કરાશે ભાજપ કાર્યાલય કમલમ ખાતે 3 દિવસ સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે પ્રદેશ ભાજપના 3 નિરીક્ષકોએ સેન્સ લીધી સેન્સ પ્રક્રિયામાં 1 જિલ્લા પંચાયત 10 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકા માટે પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી માટે દાવેદારી કરનારને સાંભળવામાં આવ્યા હતા જેઓ પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી માટે 3-3 નામની પેનલ તૈયાર કરશે અત્યાર સુધી અનેક દાવેદારો દાવેદારી કરી ચૂક્યા છે હવે આખરી મહોર ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડ મારશે કચ્છના ભુજમાં એક રિક્ષા ચાલકે સેવાની વહાવી છે સરવાણી જે કામ તંત્ર નથી કરી શકતું તે કામ રિક્ષા ચાલક ગણતરીની મિનિટોમાં કરી બતાવે છે ભુજના આ દ્રશ્યો નિહાળી પહેલી નજરે તમને થશે કે ભુજ નગરપાલિકા તંત્ર દ્વારા રોડ પર ખાડા પૂરવાનું કામ ચાલતું હશે રોડની સુખાકારી આપવાનું કામ તંત્ર નહીં પરંતુ એક રિક્ષા ચાલક કરી રહ્યા છે જી હા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના શબ્દો વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે ને સાર્થક કરતું કાર્ય ભુજના રિક્ષા ચાલક હાજીભાઈ લંઘા કરી રહ્યા છે સામાન્ય રીતે વરસાદ બાદ રસ્તાઓ ધોવાઈ જતા ખાડા પડવાને કારણે અનેક નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે તંત્ર ખાડા પૂરવાની કામગીરી કરે કે ન કરે પરંતુ વહીવટી તંત્રનું ખાડા પૂરવાનું કામ અને નિસ્વાર્થ ભાવે સેવાના ભાગરૂપે ભુજના એક રિક્ષા ચાલક કામ કરતા જોવા મળ્યા હાજીભાઈ દરરોજ સવારે 1 કલાક સુધી શહેરના વિવિધ રસ્તાના ખાડા જે છે તે પૂરવાનું કામ કરે છે તેમના સાથી રિક્ષા ચાલકો સાથે તે કામ કરે છે શહેરના માર્ગો પર ચાલતા વાહન ચાલકોને હાલાકી ન પડે તેવા હેતુથી તેઓ આ કાર્ય કરી રહ્યા છે હજીભાઈની સાથે સેવા કાર્યમાં તેમના અન્ય 4-5 રિક્ષા ચાલક મિત્રો પણ જોડાયા છે શહેરમાં રહેલા ખાડાઓ દૂર કરવા માટે શહેરના સેવાભાવી રિક્ષા ચાલક
હજીલંગા આગળ આવ્યા છે અને માત્ર માનવ સેવાના આશયથી તેઓ મિત્રોના સાથ સહકાર સાથે ખાડાઓ પર ડામર પાથરવાનું કામ કરી રહ્યા છે. આટલાથી હાજીભાઈની સેવા અટકતી નથી. કચ્છના ભુજમાં હાજીભાઈની રિક્ષા હાલતી ચાલતી એમ્બ્યુલન્સથી કમ નથી. રિક્ષામાં પ્રાથમિક સારવારની કીટ અને પાણીનું કુલર પણ સાથે રાખે છે. છેલ્લા 30 વર્ષથી બાળકોને શાળાએ લેવા મૂકવાનું કામ રિક્ષા ચાલક કાર્ય કરી રહ્યા છે અને તેમણે એક મહિલાને રોડ પર ખાડાના કારણે પડતા જોયા, જેના કારણે તેમણે આ સેવા કાર્ય ચાલુ કરવાનું વિચાર્યું. આમ તો મગર જોઈને જ લોકોનો પરસેવો છૂટી જાય છે, પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિ સાથે મુલાકાત કરાવીશું જેની મગર સાથે છે ગાઢ દોસ્તી. આમ તો મગર જોઈને ભલભલા ઉભી પૂંછડીએ ભાગે, પરંતુ ગીર સોમનાથના સવની ગામ નજીક માતાજી મંદિરના મહંત જીવા ભગતને મગર સાથે છે અનોખી દોસ્તી, જેને મગરથી ડર નહીં પરંતુ મગરથી છે પ્રેમ. વેરાવળ નજીક સવની ગામ પાસેના ખોડિયાર મંદિરના મહંત જીવા ભગત મગરને પોતાના હાથેથી ખોરાક આપે છે. મંદિરમાં સેવા પૂજાનું કામ કરતા જીવા ભગતે નદીમાં રહેલી મગરને શીતલ નામ આપ્યું છે. જ્યારે પણ જીવા ભગત માછલીઓને ખોરાક આપતા, ત્યારથી નિત્યક્રમ પ્રમાણે મગરને પણ ખોરાક આપી રહ્યા છે. શીતલ નામ પોકારતા જ મગર દોડતી આવે છે, પરંતુ વર્તમાન સમયમાં ચોમાસામાં ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવતા ગુનામાં મગર જોવા મળતી નથી, જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તે 1 વર્ષ પૂર્વેનો હોવાનું પણ જણાવી રહ્યા છે. સામાન્ય રીતે મગર હિંસક પ્રાણી છે, પરંતુ અહીં શીતલ નામના મગર સાથે જીવા ભગતનો આત્મીય નાતો બંધાઈ ગયો છે. પ્રેમ અને લાગણીનું ઉત્તમ ઉદાહરણ જીવા ભગત અને શીતલના સંબંધમાં જોવા મળે છે. નર્મદા અને ભરૂચ પંથકમાં રહેતા આદિવાસીઓની જીવનશૈલીથી પ્રભાવિત થયા ભારતીય સિવિલ સર્વિસના ટ્રેની અધિકારીઓ. નર્મદા જિલ્લાના આદિજાતિ સમુદાયની જીવનશૈલી અને આજીવિકા અંગે શૈક્ષણિક પ્રવાસે આવ્યા છે ટ્રેની અધિકારીઓ. લબાસના મસૂરીના ભારતીય સિવિલ સર્વિસના ટ્રેની અધિકારીઓએ દેડિયાપાડાના સામોટ અને ડુમખલ ગામની મુલાકાત લીધી. અહીં રહેતા આદિવાસી સમાજના લોકોની જીવનશૈલી જોઈ ટ્રેની અધિકારીઓ પ્રભાવિત થયા. આદિવાસીઓ અનોખા છે. તેમના ખાનપાન, જીવનશૈલી અને સંસ્કૃતિ પણ અનોખી અને સમૃદ્ધ છે. ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા આદિજાતિ સમાજના દીકરા દીકરીઓ હવે ઉચ્ચ અભ્યાસ કરીને ઉજ્જવળ ભવિષ્યની રાહ કંડારી રહ્યા છે. જેવી બાબતોનો અભ્યાસ કરી હવે DDO કલેક્ટર બનીને આ IAS તાલીમાર્થીઓ આદિવાસી જિલ્લાઓમાં સેવા બજાવી સમાજના વિકાસને ગતિ આપશે. આદિવાસી બાળકો જોડે વૃદ્ધ મહિલાઓ સાથે યુવાનો સાથે મુલાકાત કરી ફોટા પડાવી યાદગારી પણ બનાવી. નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ આ ટ્રેની IAS સાથે બ્રીફિંગ સેશન યોજીને ઉત્સાહપૂર્વક કામગીરી કરવા પ્રોત્સાહિત કરી શુભકામનાઓ પાઠવી હતી. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.